શહેરમાં કોરોનાના કેસમાં જરૂર ઘટાડો થયો છે, પરંતુ રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો છે. રાજકોટમાં ચિકનગુનિયા, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો અને ડેન્ગ્યુ સહિતના કેસોમાં ધરખમ વધારો થયો છે. આ કેસો વધવાને કારણે સિવિલ હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. કોવિડ બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસો સહિતમાં પણ વધારો થયો છે. ચેતી જજો, શહેરમાં રોગચાળો વકર્યો. ઝાડા, ઉલટી, કમળા અને કોલેરાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય, તંત્ર થયું દોડતું. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો. બેવડી ઋતુના કારણે વાયરલ ફીવરનો વાયરો, રાજ્યભરમાં ડેન્ગ્યુનો ઉપાડો. કોરોના બાદ આ બીમારીએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી. શિયાળા ઋતુની શરૂઆત થતા ઝાડા, ઉલટી, કમળો અને ટાઇફોઇડના કેસો આવી રહ્યા છે. શહેરમાં મધરાત બાદ ઠંડી અને દિવસે ગરમી, એમ બેવડી ઋતુની સાથે વાયુ પ્રદૂષણમાં વધારાને પગલે કફ, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો આરોગવાના કારણે હજારો નાગરિકો કફ તથા ખાંસી જેવા શ્વસન તંત્રને લઈને રોગોથી પીડાઈ રહ્યા છે. બીજી બાજુ ફેમિલી ડોક્ટરોને ત્યાં વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં શરદી, સામાન્ય તાવના દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર શિયાળાની શરૂઆતમાં આ પ્રકારના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળતો હોય છે. જોકે આ લોકોને અત્યારે સાથોસાથ મચ્છર ન કરડે તેના ઉપાયો પણ કરવા જરૂરી બન્યા છે, જેથી અડધા રોગોમાંથી મુક્તિ આપોઆપ મળી શકે. જેથી જાજો રાજકોટવાસીઓ, કેમ કે રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ, અત્યારે દર્દીનો રાફડો ફાટી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં હજારો દર્દીઓ તાવ, ઉધરસ, શરદી જેવા અને કોરોના કાર પછી જો મોટામાં મોટો જો રોગ હોય તો ડેન્ગ્યુ પર રાજકોટમાં 200 કેસ નોંધાયા છે. જ્યારે શિયાળાની ઋતુની અંદર ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ અને દિવસમાં ગરમીનો માહોલ, આ બબે ઋતુના કારણે ઝાડા, ઉલટીના અનેક રોગો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ તબીબ દ્વારા એક સૂચના દેવામાં આવી છે કે રાજકોટમાં રહેતા લોકોને સાવચેતી રૂપે પાણીજન્ય જે રોગો ફેલાઈ રહ્યા છે, પાણીજન્ય રોગોની અંદર ગરમ પાણી પી ઉકારા પીવાની વાત આજે ડૉક્ટર સાહેબ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રોગચાળો અત્યારે રાજકોટમાં માજા મૂકી રહ્યો છે અને અનેક ઓપીડી અત્યારે હજારો દર્દીથી ભરાઈ રહી છે. ત્યારે રાજકોટ વાસીઓ પણ થોડાક સાવચેત રહે. ઋતુનો માર બંને તરફ પડી રહ્યો છે. શિયાળો અને ઉનાળો બે ઋતુ એક સાથે હોય તેવો રાજકોટમાં જોવા મળી રહ્યું છે. નંદાભાઈ ડાંગર, BS9 TV ન્યૂઝ, રાજકોટ.